विषय पर्यावरण, तास एक। आज आपने पर्यावरण पाठ एक विषय अभ्यास करीशू। तो बाळको, तमारे अहीं पाठमां ध्यान आपवानुं छे। पाठ एक, पूनमे शुं जोयुं? पूनम घरे हती, ते बीमार हती। आजे पूनम एनी माने कह्युं, माँ मने आजे शाळाए जवा दो। पूनम होय छे ए बीमार होय छे, एटला माटे ए शाळाए जती नथी। एटले एनी माने कहे छे કે માં આજે તો મને શાળાએ જવા દો, હું છેલ્લા બે દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું। એમ કહે છે કે હું છેલ્લા બે દિવસથી શાળાએ જતી નથી, એટલા માટે હું ઘરે ને ઘરે કંટાળી ગઈ છું। તમે પણ એવી જ રીતે ઘરે ને ઘરે કંટાળી ગયા હશો। ઘણા સમયથી તમે શાળાએ આવતા નથી, તો તમને પણ એમ થતું હશે કે હાશ, હવે તો શાળા ખુલે તો સારું, હવે તો શાળાએ જવા મળે તો સારું। એ જ રીતે પૂનમને પણ જલ્દી શાળાએ જવું છે। આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર સૂઈ જા। આ સાંભળી એના માં એને એમ કહે છે કે તને તાવ આવે છે, એટલે તારે શાળાએ જવાનું નથી, તું બહાર ખાટલા પર જઈને સૂઈ જા। પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ। પૂનમ બહાર જાય છે અને ખાટલા પર જઈને સૂવે છે। અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું। અચાનક તે ઉપર વૃક્ષ પરથી એના મોઢા પર કાંઈક પડે છે। તે તરત જ ગાલે અડવા લાગી, એટલે તે તરત જ પોતાના ગાલે અડવા લાગે છે। અરે આ શું, કોણ ચરકી ગયું? અને એ આશ્ચર્યથી પૂછે છે કે અરે આ શું, આ કોણ ચરકી ગયું હશે? આ કોનું કામ હશે, કબૂતરનું કે કાગડાનું? મનમાં એને પ્રશ્ન થાય છે કે આ કબૂતરનું કામ હશે કે કાગડાનું કામ કરશે? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું, પૂનમને તો આ કાગડાનું જ કામ લાગતું હતું। એ ઉપર વૃક્ષ ઉપર નજર ફેરવે છે, તો એને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓના ચિત્ર જોવા મળે છે। તો ચાલો આપણે પણ એ પ્રાણીઓના ચિત્રો જોઈએ। તો વૃક્ષ ઉપર ક્યાં ક્યાં પ્રાણી જોવા મળે છે? કબૂતર, કીડીઓ, વાંદરો, કાબર, પતંગિયા, ચકલી, પોપટ, ખિસકોલી, કાગડો, આ બધા પ્રાણીઓ પૂનમને વૃક્ષની ઉપર જોવા મળે છે। પૂનમે ઉપર જોયું, તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણી જોયા, તેના નામ જણાવો। હમણાં આપણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણી જોયા, એ નામ ફરીને જણાવવાના છે। તો ચાલો ફરી એકવાર આપણે એ પ્રાણીને યાદ કરીએ, તો કે વૃક્ષ ઉપર કબૂતર, કીડીઓ, વાંદરો, કાબર, ચકલી, પોપટ, પતંગિયા, કાગડો, ખિસકોલી, આ બધા પ્રાણીઓ પૂનમે વૃક્ષ ઉપર જોયા છે। હવે વિચારો અને લખો, તમે જોયેલા પંખીના નામ લખો। હવે આપણે આપણી આજુબાજુ જોયેલા પંખી હોય એના નામ લખવાના છે, આપણી આજુબાજુ રહેતા પંખીઓ, આપણી આજુબાજુ વૃક્ષ પર રહેતા જોવા મળતા પંખીઓ, આપણા આંગણામાં આવતા પંખીઓ, એ બધા પંખીઓ આપણે જોઈએ। ચાલો તો હવે એ જોઈએ। ચકલી, કાબર, કાગડો, કબૂતર, પોપટ, કોયલ, મોર, ઘુવડ, બુલબુલ, આ બધા પક્ષીઓ છે એ આપણી આજુબાજુ જોવા મળતા પંખીઓ છે। આ બધા પંખીઓથી આપણે પરિચિત છીએ, આ બધા પંખીઓને આપણે ઓળખતા જ હોઈએ છીએ। પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું, એટલે પછી પૂનમ છે એ જમીન પર પડેલું એક પાંદડું લે છે। પાંદડું તેના ગાલ પર ઘસ્યું અને પાંદડું તેના ગાલ પર ચરક સાફ કરવા માટે ઘસે છે। હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા, છતાં પણ એને પોતાના ગાલ છે એ ચીકાશવાળા જ લાગે છે। પૂનમે વિચાર્યું કે તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ, એટલે પૂનમ એવું વિચારે છે કે તળાવ પાસે જઈ મારે મારા ગાલ ધોવા પડશે। પૂનમ તળાવ પાસે ગઈ, એટલે પછી પૂનમ છે એ તળાવ પાસે જાય છે। તો પૂનમને તળાવની આસપાસ પણ ઘણા પ્રાણીઓ જોવા મળે છે। ચાલો હવે આપણે જોઈએ કે તળાવની આસપાસ ક્યાં ક્યાં પ્રાણીઓ છે, તો કે તળાવની આસપાસ બકરી, કાચબો, ભેંસો, ભેંસની ઉપર કાગડો, દેડકા, માછલી, બગલો, આ બધા પ્રાણીઓ છે એ પૂનમને તળાવની આસપાસ જોવા મળે છે। હવે નીચે તળાવની આસપાસ પૂનમે ક્યાં પ્રાણી જોયા હશે, તો આપણે ઉપર જોયા એ બધા જ પ્રાણી પૂનમે તળાવની આસપાસ જોયા હશે। હવે વિચારો અને લખો, તમારી આસપાસ આવા બીજા ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે, આપણે એ વિચારીને લખવાનું છે। આપણી આસપાસ ઘણા બધા પ્રાણી જોવા મળે છે, ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ગધેડો, ઘોડો, ઊંટ, બળદ, આ બધા પ્રાણીઓ છે એ આપણી આસપાસ જોવા મળે છે, એ આપણા પાલતુ પ્રાણી કહેવાય છે। પ્રાણીઓના બે પ્રકાર છે, પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી।
આ ગાય, બિલાડી, કૂતરો, ભેંસ આ બધા પ્રાણી છે એ પાલતુ પ્રાણી કહેવાય. એ બધા પ્રાણીઓ છે એ આપણને ઉપયોગી છે. જ્યારે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો આ બધા પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓ કહેવાય, જે જંગલમાં રહેનારા છે. ગાય, ભેંસ, બળદ આ બધા પ્રાણીઓ તો આપણને અનેક રીતે ઉપયોગી પણ છે. એનામાંથી તો આપણને અનેક પેદાશો પણ મળી રહે છે. હવે આપણે છે ને જીવજંતુ, પક્ષીઓ, સરીસૃપ પ્રાણી, પેટે સરીસૃપ પ્રાણી એટલે કે પેટે સરકીને ચાલતા હોય એવા પ્રાણી, આ બધા પ્રાણીઓ જ્યારે ભેગા હોય ત્યારે આપણે એના માટે પ્રાણી શબ્દ વપરાય છે. જ્યારે અલગ અલગ હોય ત્યારે આપણે એના માટે પશુ છે, પક્ષી છે, જીવજંતુ છે, સરીસૃપ પ્રાણી છે એને અલગ અલગ વર્ગીકરણમાં મૂકીએ. પરંતુ જ્યારે બધા પ્રાણીઓ ભેગા હોય, સાથે હોય, પશુ, પક્ષી, જીવજંતુ, ત્યારે એના માટે આપણે પ્રાણી શબ્દ વાપરીએ છીએ. હવે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો? આપણે તળાવ પાસે જોયા છે એ બધા પ્રાણીની જેમ કામ કરી શકતા નથી. હવે છે, કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરાવી. કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે, કેવી રીતે હલનચલન કરે છે, આ વિવિધ પશુ અને પંખીના અવાજની આપણે નકલ કરવાની છે. તો જેમ આપણો બધાનો અવાજ અલગ અલગ હોય છે, એમ દરેક પંખીનો ને એનો પણ અવાજ અલગ અલગ હોય છે. કોઈ એક જ રીતનું બોલી શકતું નથી અને બધાની હલનચલન કરવાની રીત પણ અલગ અલગ હોય છે. બિલાડી છે, કૂતરો છે, ગાય છે, ભેંસ છે, ચકલી છે, કાગડો છે, આ બધાના અવાજ અલગ હોય છે. ચાલો એકાદા પ્રાણીનો અવાજ હું તમને કાઢીને સંભળાવું છું, પછી બીજા પ્રાણીનો અવાજ તમારે જાતે ઘરે કરીને સાંભળવાનો છે. બાળો કે બિલાડી છે તો બિલાડી કેવી રીતના બોલે? તો કે બિલાડી મ્યાઉ મ્યાઉ એવી રીતના બોલતી હોય છે. એવી રીતના બકરી અલગ બોલતી હોય છે, કાગડો અલગ બોલતો હોય છે, ચકલી અલગ બોલતી હોય છે. દરેકના અવાજ છે એ અલગ અલગ હોય છે. હવે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. હવે જુદા જુદા પ્રાણીઓ છે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરતા હોય છે. કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક જ રીતનો ઉપયોગ થતો નથી. કેટલાક પ્રાણીઓ ચાલે છે, ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બળદ, આ બધા પ્રાણીઓ છે એ ચાલે છે. કેટલાક પેટે સરકીને ચાલે છે, પેટે સરકીને એટલે કે સરીસૃપ પ્રાણી એટલે એને પગ હોતા નથી. એ પ્રાણીઓ છે ઉદાહરણ તરીકે અજગર, સાપ, ઈયળ, અળસિયું, આ બધા છે એ પેટે સરકીને ચાલે છે. કેટલાક ઉડે છે, તો ઘણા પ્રાણી એવા હોય છે કે જે ઉડે છે તો તમને ખબર જ છે કે આ પ્રાણીઓ ઉડે છે. ચકલી, કાગડો, પોપટ, મોર આ બધા ઉડે છે. કેટલાક તરે છે, તો ઘણા પ્રાણી પાણીમાં હોય છે, તરતા હોય છે. માછલી, દેડકો, જળસાપ, માછલી, કાચબો, મગર આ બધા પ્રાણીઓ છે એ પાણીમાં તરે છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલતા હોય છે, તો ઉદાહરણ તરીકે દેડકો, સસલું, કાંગારું આ બધા પ્રાણીઓ છે એ કેવા છે? તો કે કૂદકા મારીને ચાલે છે. હવે વિચારો અને લખો પ્રાણીઓના રહેઠાણ. દરેક પ્રાણીના રહેઠાણ અલગ અલગ હોય છે. દરેક પ્રાણી છે એ અલગ અલગ રહેતા હોય છે. હવે આપણે દરેક પ્રાણીના રહેઠાણ જોઈએ. દરમાં રહેતા પ્રાણી, તો દરમાં રહેતા પ્રાણીઓ છે તો એ ક્યાં ક્યાં પ્રાણી દરમાં રહે? તો કે ઉંદર, સાપ, કીડી, મકોડા આવા બધા પ્રાણીઓ છે એ પોતાનું દર બનાવીને રહે છે. પછી છે માળામાં રહેતા પ્રાણીઓ, તો વૃક્ષ પર માળો બાંધીને રહેતા પ્રાણીઓ. ઘણા પ્રાણીઓને તમે આજુબાજુના વૃક્ષ પર માળો બનાવીને રહેતા જોયા હશે. તો એમાં કોણ કોણ આવે? તો કે કાગડો, ચકલી, પોપટ, મોર, કબૂતર, દરજીડો, સુગરી, હોલો આ બધા પ્રાણીઓ છે એ માળામાં રહેતા હોય છે. જો માળામાં રહેતા પ્રાણીઓ છે ને એ પણ પોતાનો અલગ અલગ રીતનો માળો બનાવતા હોય છે. જેમ કે આપણે જોઈએ તો સુગરી છે એ સરસ મજાના તણખલા ગૂંથીને કેવો અલગ પ્રકારનો જ માળો બનાવે છે. એવી રીતના દરજીડો છે એ પાંદરા સીવીને કેવો પોતાનો અલગ પ્રકારનો જ માળો બનાવે છે એ રીતના. હવે ઘરમાં રહેતા પ્રાણીઓ, તો કે આપણા ઘરમાં રહેતા હોય છે એ કરોળીઓ, બિલાડી, ગરોળી, વંદો, માખી, મચ્છર આ બધા પ્રાણીઓ છે એ આપણા ઘરમાં રહેતા હોય છે. હવે છે પાણીમાં રહેતા હોય એ પ્રાણી,
तो पानी में रहता हो ए प्राणियों माछली, देड़को, काचबो, मगर, जड़सा, बतक, बगलो आ बदा प्राणियों छे ई पानी में रहता जोवा मळे छे। हवे याद करो अने लखो। हवे एमां छे उड़ी शके तेवा, उड़ी शके तेवा चकली, कागड़ो, काबर, पोपट, मोर आ बदा छे ई उड़ी शके छे। पगथी चाली शके तेवा, तो जे चालवा माटे पगनो उपयोग करता होय, गाय, भेंस, बळद, बकरी, ऊंट, गधेड़ो, घोड़ो आ बदा छे ई पगथी चाले छे। हवे पेटे सरकीने चाली शके तेवा, एटले के जेने पग होता नथी, जे सरीसृप छे, तो के अळसियું, ઈયળ, અજગર, સાપ આ બધા છે ઈ પેટે સરકીને ચાલે છે। હવે છે કૂદકા મારીને ચાલી શકે તેવા, દેડકો, સસલું, કાંગારું આ બધા પ્રાણીઓ છે ઈ કૂદકા મારીને ચાલે છે, ઈ ચાલવા માટે કૂદકા મારે છે। હવે પૂંછડી હોય તેવા, તો ઘણા પ્રાણી પૂંછડીવાળા હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કૂતરો, બિલાડી, ગધેડો, ઘોડો, હાથી આ બધા પ્રાણીઓ છે એ પૂંછડીવાળા હોય છે। હવે માથે શિંગડા હોય તેવા, તો કે સાબર, હરણ, બકરી, ભેંસ, બળદ, ગાય આ બધા પ્રાણીઓને માથે શિંગડા હોય છે। હવે દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ, તો આપણા ઘરની દિવાલ પર પણ આપણને ઘણા પ્રાણી ચાલતા જોવા મળે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કીડી, મકોડા, ગરોળી, કરોળિયા આ બધા છે એ દિવાલ પર ચાલનારા પ્રાણી કહેવાય છે। હવે છે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે। કેટલાક પ્રાણી વૃક્ષ પર રહે છે, કેટલાક પાણીમાં રહે છે। જો પ્રાણીઓને રહેવાની જગ્યા પણ જુદી જુદી હોય છે। કેટલાક પ્રાણીઓ છે એ વૃક્ષ ઉપર રહેતા હોય, વૃક્ષ ઉપર રહેતા હોય, ઉદાહરણ તરીકે કાગડો, ચકલી, કાબર, પોપટ, મોર આ બધા વૃક્ષ પર રહેનારા પ્રાણીઓ છે। કેટલાક પાણીમાં રહે છે, ઉદાહરણ તરીકે જોઈએ તો માછલી, મગર, કાચબો, બતક, બગલો, જળસાપ આ બધા છે એ પાણીમાં રહેતા હોય છે। કેટલાક જમીન પર રહે છે, ઘણા પ્રાણી એવા હોય છે કે જે જમીન પર રહેતા હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ ગાય, ભેંસ, બળદ, બકરી, ઊંટ, ગધેડા આ બધા પ્રાણીઓ છે એ જમીન પર રહે છે। હવે કેટલાક પ્રાણી જમીનની અંદર દરમાં રહે છે, ઘણા પ્રાણી હોય છે, નાના જીવજંતુને પ્રાણી એ જમીનની અંદર પોતાનું દર બનાવીને રહેતા હોય છે। તો સાપ, ઉંદર, મકોડા, કીડી આ બધા જમીનની અંદર દર બનાવીને રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, તો એ તો આપણે જાણીએ છીએ। ઉદાહરણ જોઈએ તો કાગડો, ચકલી, પોપટ, મોર, કાબર આ બધા પ્રાણીઓ છે એ આકાશમાં ઉડે છે। પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે, એ બધા પ્રાણીઓ આપણા પાલતુ પ્રાણી ના હોય છતાં આપણા ઘરમાં રહેતા જોવા મળે છે। ઉદાહરણ તરીકે ગરોળી, કીડી, મકોડા આ બધા પ્રાણીઓ છે એ આપણા ઘરમાં રહેતા જોવા મળે છે। હવે નીચે છે રંગ પૂરો। હોઠથી પાણી પીતા હોય એમાં લીલો રંગ અને જીભથી પાણી પીતા હોય એમાં કાળો રંગ। તો સામાન્ય રીતે જે માંસાહારી પ્રાણી હોય ને એ જીભથી પાણી પીતા હોય છે, અને જે શાકાહારી પ્રાણી હોય છે ને એ હોઠથી પાણી પીતા જોવા મળે છે। તો ગાય છે, ગાય એ હોઠથી પાણી પીવે છે, વાંદરો છે એ પણ હોઠથી જ પાણી પીવે છે, કૂતરો છે એ જીભથી પાણી પીવે, એ પાણી પીવા પહેલાં પોતાની જીભ બહાર કાઢે અને પછી પાણી પીવે છે, સાબર છે એ પણ પોતાના હોઠથી જ પાણી પીવે છે, ભેંસ પણ પોતાના હોઠથી જ પાણી પીવે છે, જ્યારે સિંહ છે એ પોતાની જીભ વડે પાણી પીવે છે એટલે એમાં કાળો રંગ, પછી ગધેડો છે એ પણ હોઠથી જ પાણી પીવે છે, બકરી છે એ પણ હોઠથી જ પાણી પીવે છે, બિલાડી છે એ પોતાની જીભ વડે પાણી પીવે છે, હાથી છે એ પોતાના હોઠથી પાણી પીવે છે, વાઘ છે એ પોતાની જીભ વડે પાણી પીવે છે, અને શિયાળ પણ પોતાની જીભ વડે પાણી પીવે છે। તો આમ આપણે જોયું કે ઘણા બધા પ્રાણી એવા છે કે જે હોઠથી પાણી પીતા હોય છે, અને ઘણા બધા એવા હોય છે જે પોતાની જીભથી પાણી પીતા હોય છે। સામાન્ય રીતે જે માંસાહારી પ્રાણી હોય એ પોતાની જીભથી પાણી પીતા હોય છે, અને જે પ્રાણી શાકાહારી હોય એ પોતાના હોઠ વડે પાણી પીતા હોય છે। આપણે જોયું કે કયા પ્રાણી હોઠ વડે અને કયા પ્રાણી જીભ વડે પાણી
पीए छे। हवे पछी आपणे आगळ जोईए के नीचेना चित्र जुओ। तमारा घरमां ना रहता होय तेवा प्राणीओमां रंग पूरो। हवे आपणे अहीं नीचे घणा बधा चित्रो आप्या छे। आ चित्र आपणे जोवाना छे અને એમાં આપણા ઘરમાં ન રહેતા હોય એવા પ્રાણીમાં આપણે મનગમતો રંગ પૂરવાનો છે। તો અહીં હું તમને ટેક કરાવીશ કે કયા પ્રાણી આપણા ઘરમાં નથી રહેતા। એમાં તમારે તમને મનગમતો રંગ જાતે ઘરે પૂરી લેવાનો રહેશે। હવે પહેલું ચિત્ર છે ઘોડો। તો શું ઘોડો આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, ઘોડો તો તબેલામાં રહે છે, એટલે તમારે ઘોડામાં રંગ પૂરવાનો। પછી એની બાજુમાં છે કૂતરું। તો શું કૂતરું છે એ આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? આપણે એને પાળીએ અને ઘરમાં રહે તો અલગ વાત છે, પરંતુ આપણું પાળીતું ન હોય અને ઘરમાં રહેતું હોય તો એ આપણા ઘરમાં રહ્યું કહેવાય। પરંતુ કૂતરું તો આપણે પાળીએ તો જ ઘરમાં રહે, નહીં તો ઘરમાં કાંઈ શેરીમાં રહેતા કૂતરા આપણી સાથે રહે નહીં, એટલે એમાં પણ આપણા ઘરમાં નથી રહેતું, એટલે રંગ પૂરવાનો રહેશે। હવે પછીનું છે શું છે? એ કૂકડો। તો શું એ આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, એ પણ આપણા ઘરમાં રહેતું નથી, એટલે એમાં પણ આપણે રંગ પૂરવાનો રહેશે। પછી આ બાજુ આપણે જોઈએ ઘોડાની બાજુમાં તો શું છે? વંદો। તો વંદો આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે હા, વંદો ઘણીવાર ગટરમાં કે ક્યાંકથી નીકળીને આપણા ઘરમાં આવતો પણ હોય છે, પછી ભલે આપણે એને કાઢીએ, પરંતુ એ આપણને પૂછ્યા વગર આપણા ઘરમાં આવી જાય છે, એટલે એ કેવું પ્રાણી કહેવાય? ઘરમાં રહેતું, એટલે એમાં રંગ પૂરવાનો નથી। પછી એની નીચે છે ગરોળી। તો ગરોળી પણ આપણા ઘરની દિવાલ પર ને બધે જોવા મળે છે, એ પણ આપણે પેલું કહેવાય ને બિન બોલાયા મહેમાન જેમ, એની મેતે જ આપણા ઘરમાં આવીને રહેવા લાગે છે, એટલે એ આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાય છે। પછી એની બાજુમાં છે ઉંદર। તો ઉંદર છે એ પણ ઘરમાં રહેતું પ્રાણી છે, એટલે એમાં પણ રંગ પૂરવાનો નથી। જેમાં ટીક કરાવવું એમાં જ રંગ પૂરવાનો રહેશે। પછી છે સમડી। તો શું સમડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, એમાં રંગ પૂરવો પડે, એ આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાય નહીં। પછી બાજુમાં છે બિલાડી। તો શું બિલાડી ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, બિલાડી પણ હા, બિલાડી છે એ આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાય છે, એ આપણા ઘરમાં રહી શકે છે, બરાબર। હવે પછી આપણે થોડા આગળના ચિત્રો જોઈએ। તો આગળના ચિત્રોમાં આપણે જોઈએ તો અહીં કાચીડો છે, ડોલકા કીડો કહીએ આપણે એ। તો શું એ આપણા ઘરમાં રહે છે? તો કે ના, એ વૃક્ષ પર ને ત્યારે છે, આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાતું નથી। પછી હાથી। તો શું હાથી છે એવડું મોટું પ્રાણી આપણા ઘરમાં રહે ના રહે ને, એટલે તેમાં પણ આપણે રંગ પૂરીશું। પછી આ બાજુ આપણે જોઈએ તો શું છે? કરોળિયો। તો શું કરોળિયો છે એ આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, કરોળિયો પણ આપણા ઘરમાં રહેતું પ્રાણી નથી, પરંતુ ક્યારેક જાળો ગૂંથીને એ આવી શકે છે। પરંતુ કેમ આ ગરોળીને એ છે એવી રીતના આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાય નહીં। પછી છે નીચે માછલી। તો શું માછલી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે? તો કે ના, માછલી પણ આપણા ઘરમાં રહેતું પ્રાણી કહેવાય નહીં, ના કહેવાય ને। અને છેલ્લે છે બતક। તો એ પણ પાણીમાં રહેતું પ્રાણી છે, ઘરમાં રહેતું પ્રાણી નથી, બરાબર। તો આપણે કયા કયામાં આપણે રંગ પૂરવાનો? તો કે ઘોડો, કૂતરો, કૂકડો, સમડી, કાચિંડો, હાથી, માછલી, બતક, આ બધા પ્રાણીમાં તમારે રંગ પૂરવાનો, બીજા પ્રાણીમાં રંગ પૂરવાનો
नथी। बराबर, आटलू आपणे समझ्या। हवे आपणे आगळ जोईए। पाछू चित्र दोरो। अहींया प्राणीओना अधूरा चित्रो आपेला छे, चित्रों पूरा करी नीचे नाम लखो। अहीं आपणे अमुक प्राणीना चित्रो आपेला छे, हवे आपणे ए प्राणीओना चित्र छे ए पूरा करवाना छे। तो आपणे ए प्राणीना चित्र जोईए। तो के पहेलुं चित्र छे क्या प्राणीनुं छे? आ पहेलुं चित्र छे क्या प्राणीनुं देखाय छे? तो के पहेलुं चित्र छे ए कूतरानुं छे। एटले त्यां तमारे कूतरानुं चित्र पूरुं करवानुं अने आ चोरસમાં કૂતરો એમ લખવાનું। કૂતરાના તમારે પગ છે એ દોરવાના રહેશે। બરાબર, કૂતરાનું ચિત્ર એમ તમારે પૂરું કરવાનું છે। પછીનું ચિત્ર છે એ કેનું છે? તો કે પછીનું ચિત્ર છે એ માછલીનું છે, જે પાણીમાં રહે છે, આપણે બધા એને ઓળખીએ છીએ। તો હવે માછલીનું ચિત્ર પૂરું કરવાનું છે, એની આંખ બાકી છે એ પૂરી કરવાની છે, અને પાછળ એની પાંખ આ રીતના પૂરી કરવાની તમારે રહેશે। બરાબર, આ રીતે માછલીનું ચિત્ર પૂરું તમારે કરવાનું છે। અને છેલ્લું ચિત્ર છે એ છે વંદાનું, ત્યાં વંદો લખવાનું, અને વંદાનું ચિત્ર છે એ પણ તમારે પેન્સિલથી દોરીને પૂરું કરવાનું રહેશે। બરાબર, આ રીતે તમારે વંદાનું ચિત્ર પણ પૂરું કરવાનું છે। તો આ ત્રણ ચિત્ર તમારે ઘરે દોરવાના અને પૂરા કરવાના છે, અને ત્યાં નીચે લખવાનું પણ છે। હવે આવે છે શોધો અને લખો। પ્રશ્નના આધારે ચોરસ નામ શોધો, સોરી, પ્રશ્નના આધારે નામ શોધો અને ચોરસ કરો। આ શબ્દોને અલગથી નોંધ કરો। હવે આપણને પહેલું આપ્યું છે, મને કેળું ખાવું ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું। હવે એ કોણ છે જેને કેળું બહુ ખાવું ગમે છે, એને કૂદવું ગમે છે, વૃક્ષ પર લટકાવવું બહુ જ ગમે છે, એવું કયું પ્રાણી છે? તો કે વાંદરો। જો અહીં આપણને ચિત્રમાં વાંદરો એવું ચોરસ કરીને પણ આપ્યું છે, એટલે એ કયું પ્રાણી છે? વાંદરો। આ રીતે આપણે દરેક પ્રાણીને શોધવાના છે સવાલ વાંચીને, અને એમાં અહીં ચોરસ કરવાનું છે। બરાબર, હવે પહેલું તો આપણને આપ્યું હતું એ આપણે જોયું, હવે પછી આપણે આગળ બીજું જોઈએ। હું દિવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે। હવે આ પ્રાણી એવું છે કે જે દિવાલ હોય ને, દિવાલ એના પર જાળું બનાવે છે, અને એ જાળામાં જીવજંતુ ચોટે છે જે એ અંદરથી ખાય છે। તો જાળું કોણ બોલાવે? જાળું છે કોણ બનાવે છે? તો કે કરોળિયો। કરોળિયો છે ને એ જાળું બનાવે, તો અહીં આપણે કરશું ચોરસ। કરોળિયો એ જાળું બનાવે, તમારે પણ આ રીતના ચોરસ વ્યવસ્થિત કરવાનું। પછી ત્રીજું, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું। હવે એવું કયું પ્રાણી છે કે જે આખી રાત જાગે છે, રાત્રે જ પોતે ખોરાકની શોધમાં નીકળે છે, અને દિવસ આખો સૂઈ રહે છે? આપણે આગળ પાઠમાં પણ આવી ગયું છે। તો કે ઘુવડ। ઘુવડ છે એ આખી રાત જાગે અને પછી દિવસ હોય ત્યારે માળામાં સૂઈ રહે છે, એટલે ત્યાં આપણે ચોરસ કરીશું ઘુવડમાં। પછી ચોથું, ડ્રાવ ડ્રાવ મારો અવાજ છે, હું પાણી અને જમીન પર જોવા મળું છું। હવે ડ્રાવ ડ્રાવ અવાજ કોણ કરે? કયું પ્રાણી? અને પાણીમાં તે રહેતું હોય છે અને ઘણીવાર જમીન પણ રહેવા જોવા મળે છે। ચોમાસામાં તો ખૂબ એનો ઉપદ્રવ વધે છે, ઉપદ્રવ વધે એટલે કે ચોમાસામાં તો નાની નાની દેડકીઓ પણ જોવા મળે છે, એટલે ડ્રાવ ડ્રાવ કોણ કરે છે? દેડકો। એટલે આપણે અહીં દેડકો આપ્યું છે એમાં કરીશું ચોરસ। બરાબર,
હવે છે પાંચમું, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું. હવે આ પ્રાણી એવું છે કે વરસાદ પછી ખૂબ જોવા મળે છે, વાડી ખેતરોમાં ને બધે જોવા મળે છે, એને પગ પણ આપ્યા નથી, એ તો પેટે સરકીને ચાલતું પ્રાણી છે. તો એવું કયું પ્રાણી છે? તો કે અળસિયું. સાપ, અજગર, અળસિયું, ઈયળ આ બધા પેટે સરકીને ચાલે, પરંતુ આમાં આપણને અળસિયું કહ્યું છે, એટલે આપણે આના જવાબમાં અળસિયું લખીશું. પછી છઠ્ઠું છે, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું. હવે એવું કયું પ્રાણી છે જે સાવ ધીમે ધીમે ચાલે, એની ગતિ સાવ ધીમી, અને એ પાણી અને જમીન બંનેમાં રહે છે, અને એનું શરીર છે એકદમ પથ્થર હોય એટલું કઠણ હોય છે, પથ્થર જેવો કઠણ હોય છે, એ કોણ? તો કે કાચબો. કાચબો છે એકદમ કઠણ હોય છે અને પાણી અને જમીન બંનેમાં રહેતું પ્રાણી છે. તો આપણે અહીં જોયું કે ઘણા બધા પ્રાણીઓ છે એના વિશે આપણે સમજૂતી મેળવી. હવે આપણે આગળ પાછું જોઈએ તો કે જુઓ અને કહો, અહીં આપણને અલગ અલગ છાપના ચિત્ર આપેલા છે. ચિત્રમાં શું શું છે? તો કે ચકલી છે, મોર છે, પછી કૂતરો છે, પતંગિયું છે, આવી રીતના આપણને અલગ અલગ છાપ પાડેલા ગધેડું, અલગ અલગ છાપ પાડેલા ચિત્રો આપેલા છે, બરાબર. હવે આંગળીઓનો જાદુ, એ આ બધી છાપ કેનાથી પાડે છે? આપણી આંગળીઓથી, આંગળીના જે ટેરવા આવે ને એનાથી. હવે આંગળીઓનો જાદુ, ચિત્ર જુઓ, શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? આપણે શું અંગૂઠો અને આંગળી આ બેની છાપ હોય તો ઓળખી શકીએ? તો કે હા, બંનેની છાપ છે એ અલગ હોય છે, એટલે આપણે અંગૂઠાની અને આંગળીની છાપ છે ને એ ઓળખી શકીએ. જો ઉપર જ આપણે એવું કરી શકીએ છીએ કે કઈ છાપ આંગળીની છે, કઈ અંગૂઠાની છે, એ આપણને ખબર પડી જાય છે. આ છાપ છે આ બધી તો એ આંગળીઓની છે, પછી આ છાપ છે એ અંગૂઠાની છે, એ રીતે આપણને નાની મોટી છાપો પરથી ખબર પડે કે કઈ છાપ અંગૂઠાની છે અને કઈ આંગળીની છે. આ જ રીતે શાહી અને જળ રંગનો ઉપયોગ કરી પ્રાણીના ચિત્રો બનાવવું. ઉપર જેમ ચિત્રો બનાવ્યા છે એવી જ રીતના આપણે શાહી આવે ને એનો ઉપયોગ કરવાનો, અથવા તો ઓલા વોટર કલર આવે ને પાણીના કલર, જળ રંગ એટલે કે વોટર કલર, એનો ઉપયોગ કરીને આપણે આવા પ્રાણીના ચિત્ર બનાવવાના છે. આ નીચે જાતે છાપવું, જગ્યા આપી છે એમાં તમારી કલ્પના મુજબના ચિત્રો બનાવો. આપણે આપણી વિચારશક્તિ મુજબના ચિત્ર બનાવવાના છે. ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં, જે ચિત્ર હમણાં આપણે ઉપર જોયા એ જ ચિત્રો બનાવવાના નથી. તમે તમારી શાળા અને ઘરને શણગારવા બનાવેલા ચિત્રનો ઉપયોગ કરી શકો છો. આપણે બીજા અલગ જ ચિત્રો કરવાના છે, પરંતુ આપણે આ પ્રવૃત્તિ કરવાની નથી, બરાબર. હવે પછી આગળ જોઈએ, ચાલો ગમ્મત કરીએ. અહીં પણ આપણને એક પ્રવૃત્તિ આપી છે, પણ એ પ્રવૃત્તિ આપણે કરવાની થતી નથી, કોઈએ આપણે એ પ્રવૃત્તિ નથી કરવી. હવે પછી આપણે આગળ જોઈએ, આ એ પ્રવૃત્તિ છે રમૂજી પ્રાણી દેખાય અલગ અલગ બધાના અંગ લઈને, કેમ હાથીનું મોં હોય, તો પછી સાબરના પગ હોય, પછી સૂંઢ હાથીની હોય, આ રીતે અલગ અલગ ચિત્ર લઈને અલગ રમૂજી ચિત્ર આપણે બનાવવાનું છે. આ છેલ્લે આપણે જે જોઈ શકીએ છીએ એ, પણ આપણે એ પ્રવૃત્તિ કરવાની નથી. હવે વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો, અહીંથી જોઈ શકાતા પ્રાણીઓ નિહાળો, જે પ્રાણી દેખાય તેના નામ લખો. આપણે એક મોટું વૃક્ષ હોય એની નીચે બેસવાનું, અને એના ઉપર જે પ્રાણીને આપણે જોઈ શકીએ તેના નામ આપણે લખવાના રહેશે. તો વૃક્ષ ઉપર આપણે પહેલાં જોઈએ થડ, તો થડ ઉપર ક્યાં પ્રાણી હોય? તો થડ છે ને એનું, એના ઉપર મોટા ભાગે આપણે અમુક પ્રાણીઓને જોઈ શકતા હોય છે,
જેમ કે મકોડા, કીડી, ખિસકોલી આ બધા પ્રાણી છે ક્યાં જોવા મળે છે? થડ ઉપર. તો આપણે ત્યાં લખવાનું મકોડા, કીડી, ખિસકોલી. પછી જમીન પર રહેતા પ્રાણી, જમીન પર રહેતા પ્રાણી તો આપણે ખબર હોય ને, વૃક્ષ હોય અને વૃક્ષની બાજુમાં જે જમીન હોય ત્યાં દર બનાવીને એમ રહેતા હોય પ્રાણી, તો કે ગાય, ઉંદર, નોળિયો આ બધા પ્રાણીઓ છે, સાપ આ બધા પ્રાણીઓ છે એ આપણે જમીન પર પણ જોઈ શકતા હોઈએ છીએ. પછી ડાળીઓ પર, તો ડાળીઓ ઉપર ચકલી, કાગડો, પોપટ, કબૂતર, મોર, કાચિંડો આ બધા બેઠા હોય છે, તો ત્યાં આપણે એ નામ લખવાના. પછી પાંદડા પર, તો પાંદડા ઉપર તો ઝીણે ઝીણે જીવજંતુઓ બેસે, જેમ કે મચ્છર, માખી, મધમાખી, કરોળિયા, કીડી આ બધા છે એ પાંદડા પર પણ જોવા મળતા પ્રાણીઓ કહેવાય છે. પછી વૃક્ષની આજુબાજુ, વૃક્ષની નીચે આજુબાજુ ગાય, ભેંસ, ગધેડો, ઘોડો આ બધા પ્રાણી છે આપણને વૃક્ષની આજુબાજુ જોવા મળતા હોય છે. પછી અન્ય સ્થળે જોયેલા, અન્ય ગમે સ્થળે જંગલમાં કે ન્યા કે આપણે જોયેલા હોય, તો કે હરણ, સાબર, હાથી, સિંહ, વાઘ આ બધા પ્રાણીઓ છે એ આપણે અન્ય સ્થળે પણ જોઈ શકીએ છીએ, તો ત્યાં આપણે એ પ્રાણી વિશે લખીશું. હવે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો. આપણે ઉપર બધા પ્રાણી જોયા બરાબર, હવે આપણે એને એના કદના આધારે ગોઠવવાના છે. તો આપણે ઉપર બધા પ્રાણી જોયા હતા એમાં સૌથી નાનું પ્રાણી કયું હતું? તો કે કીડી. એટલે પહેલાં આપણે લખીશું ખાનામાં, પહેલાં ખાનામાં કીડી, સૌથી નાનું પ્રાણી છે કીડી. પછી કયું પ્રાણી આવે કીડી પછી? તો કે મચ્છર, મચ્છર છે એ કીડી પછી આવશે. પછી તો કે મકોડા. કદના આધારે આપણે ગોઠવીએ છીએ. મકોડા, પછી આવશે મધમાખી. આ બધાને કદના આધારે ગોઠવીએ છીએ. મધમાખી, પછી આવશે કરોળિયો, પછી ચકલી. સેજ મોટું પ્રાણી આવ્યું ને હવે, એમ કરતાં કરતાં છેલ્લે સાવ મોટું આવશે ચકલી. પછી ઉંદર, ઉંદર પછી કાચિંડો, અને છેલ્લે આવશે ખિસકોલી. જો વધારે ખાના આપ્યા હોય તો છેલ્લે આવે હાથી. બરાબર, આ પ્રાણીઓને આપણે નાના મોટા એમ પોતાના કદના આધારે ગોઠવણી કરી કહેવાય. તમારે પણ આ બધું જ લખી નાખવાનું રહેશે. હવે પછી આવે છે આપણે આગળ જોઈએ છેલ્લે, તો કે કોયડાની રમત. આપણને એક રમત આપી છે, કોયડાની રમતમાં ફન પેજ એક પાના નંબર 169, જે આપણને છેલ્લે પાના નંબર 169માં ચિત્ર આપ્યું છે, એને કાપીને એના વિવિધ ટુકડા કરીને ફરીથી એક ચિત્ર બનાવવાનું. આ પ્રવૃત્તિ આપણે કરવાની નથી. હવે જો એમાં શું છે, ફન પેજ એક, એકના ચિત્રને કાપો, એ 169 ઉપર જે ચિત્ર છે એને કાપવાનું, તેને કાર્ડબોર્ડ પર ચોંટાડવાનું, આ કાર્ડબોર્ડને આસમાન ટુકડા કાપો, આ ટુકડાને તમારા મિત્રને આપો, તેઓ બધા ટુકડા સાથે ગોઠવીને પ્રાણીને ઓળખવાની પ્રવૃત્તિ કરાવવી. તો આપણે આ પ્રવૃત્તિ કરવાની થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો તાસ પણ પૂર્ણ થાય છે. અહીં આપણો પાઠ એક પૂનમે શું જોયું એ પૂરું થાય છે. આપણે એકમ સરેરાશ જોઈએ તો આ પાઠ દ્વારા આપણે ઘણું બધું જોયું, વિવિધ આપણે પશુ, પક્ષી, જીવજંતુ વિશેની માહિતી મેળવી, કયા પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે એ જોયું, પછી આ બધા પ્રાણીઓ કયા સરીસૃપ છે એના વિશેની માહિતી મેળવી આપણે આ એકમ સરેરાશમાં મેળવીને, પછી બીજું શું શું જોયું આપણે, તળાવમાં કયા પ્રાણીઓ છે એ જોયા, કયા પ્રાણી પૂંછડીવાળા છે, દિવાલ પર ચાલી શકે છે, અને માથે શિંગડા છે જોયું, કયા પ્રાણી હોઠથી પાણી પીવે છે,
क्या प्राणी जीभ वडे पाणी पीवे छे ए पण आपणे જોયું। પ્રાણીના રહેઠાણ વિશેની સમજૂતી મેળવી, દરમાં રહે છે, માળામાં રહે છે, ઘરમાં રહે છે, પાણીમાં રહે છે, આમ આ પાઠ દ્વારા આપણે ઘણી બધી સમજૂતી મેળવી। આશા રાખું છું કે તમને પણ આ પાઠ દ્વારા ઘણું બધું સમજવા મળ્યું હશે। તો હવે ફરી મળીશું બીજા તાસમાં। આ સાથે આભાર।